હાય રે કળિયુગ, પિતા દ્વારા પોતાના જ પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારાયા. એક સ્ત્રી ધારે તો તારે, નહીં તો ડૂબાડે છે, એવી લોકવાયકા છે. બનાવની વિગત મુજબ નાડાપા હબાઈની સીમ વચ્ચે બાળકની ખોપડી મળ્યા બાદ પોલીસ તંત્રની કુનેહતાથી બે હત્યાના બનાવ સામે આવ્યા હતા, જેમાં નાડાપામાં રહેતા શ્યામજી વાઘેલાએ તેની પત્નીનું મોત થતા બીજી વાર જ્યોતિ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા, જેમાં પહેલી પત્નીના બાળકો સાવકીમાને ગમતા ન હોવાથી આ ઘટના ઘટી હતી, જેમાં પ્રથમ શ્યામજી દ્વારા તેની પુત્રીને પાલનપુર પાસે હત્યા કર્યા બાદ તેના પુત્રને નાડાપા હબાઈ સીમમાં મોતને ઘાટ ઉતારાયો હતો. અને હાલ ઘટિત આ બનાવમાં ઘરકંકાશથી બનેલ આ ઘટનામાં શ્યામજી પસ્તાવો કરી રહ્યો છે. મારી છોકરી છોકરો ટૂંકવા દીધા છે, ઈસણીએ તો અત્યારે ભગવાન માફ કરશે કા પોલીસ માફ કરે, બીજું કોઈ છોકરી હતી એને કઈ જગ્યાએ માર્યો, છોકરાને કઈ જગ્યાએ માર્યો? છોકરી મારી પાલનપુર, છોકરો મારો આબાઈ વચમાં ને નાડાપા હોય બસ ઘરમાં નતું ભરતો એ છે. જે ઘટના નાડાપાના પ્રકરણમાં બની હોય તેવું જણાવાયું હતું. આ એ જ પિતા છે જેણે પોતાના બીજી પત્નીના ઘરકંકાશથી કંટાળીને પહેલા તેની પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાયું હતું. જે બનાવની મળતી વિગતો મુજબ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાતા આ આરોપીને ઝડપાયા હતા. ગઈ તારીખ 10/7 રોજ અમે પોસ્ટે હાજર હતા, દરમિયાન અમને ગામમાંથી એક માહિતી મળેલ કે આરપિંજર મળેલ છે, એ બાબતે અમે સ્થળ ઉપર જઈ તપાસ કરતા એક મનુષ્ય આરપિંજરની ખોપડી મળી આવેલ, તે બાબતે અમે શરૂઆતમાં તબક્કે એડિટ દાખલ કરેલ. ત્યારબાદ અમે એમાં વધુ તપાસ કરતા નાડાપા ગામના શામજીભાઈ તથા તેના જ્યોતિબેન કરીને એની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પુત્ર પુત્રી શરૂઆતમાં અમને એવું જણાવેલ કે કલકત્તા ભણવા મૂકેલ, તેઓની કડક હાથે પૂછપરછ કરતા તેમણે સમગ્ર મામલા બાબતે ઘરસફોટ કરેલ કે તેના પુત્રીને પ્રથમ કલકત્તાથી લઈ આવી અને પાલનપુર રેલવે સ્ટેશનથી 5-7 કિલોમીટર દૂર તેને ગળે ટૂંપોદય મોત નિપજાવી કાઢેલ, ત્યારબાદ પાછું ઘરે પરત આવી 10-15 દિવસ બાદ તેના પુત્રને પણ ઘરેથી તારી બેન પાસે લઈ જાવી મૂકવા જાવી એમ કરીને સીમ વિસ્તારમાં લઈ જઈને તેને ગળે ટૂંપો દઈને તેની મોત નિપજાવી કાઢેલ. હાલ પૂરતું તો એવું કારણ આવે છે કે તે જે તેની નવી માં છે તેની હેરાન પરેશાન કરતા હોય બંને છોકરાઓ, એને દૂર કરવા માટે તેને તેની નવી માના કહેવાથી બે પતિ પત્નીએ તેને આ કામને અંજામ આપેલ છે. હાલ તો બંનેની ધરપકડ કરેલ છે તથા આ બનાવ આખો કેવી રીતે કરેલ છે તેઓ ડેમોન્સ્ટ્રેશન આખું બનાવનું કરશે. પુત્રીની તો પાલનપુર રેલવે સ્ટેશનથી 5-7 કિલોમીટર જંગલમાં જઈ તેને ગળે ટૂંકો દઈને તેની ડેડ બોડી ત્યાં ત્યાં રાખી તેઓ બંને પરત પાછા નાડાપા આવી ગયેલ. ત્યારબાદ 10-15 દિવસ પછી તે પુત્રીને રાતના 10-11 વાગે પુત્રને કીધું કે તારે બેન પાસે તને મૂકવા જાઓ એમ કરીને જંગલમાં લઈ ગયા અને અહીંયા તેને દોરી વડે તેને ગળે ટૂંકો દઈને તેની ડેડ બોડી ત્યાં ત્યાં મૂકીને આવતા પરત પાછા ઘરે આવી અને ગામમાં કોઈ પૂછે તો તેને એમ કહેતા કે પુત્ર પુત્રી બંનેને કલકત્તા ભણવા મૂકેલ છે. હા, એ ચોક્કસ કહી શકાય કે બહુ અમને જ્યારે તપાસમાં મળી ત્યારે ફક્ત ખોપડી જ મળી હતી કે એ સિવાય બીજા કાંઈ પણ જાતના કોની બોડી હતી કોના કાંઈ પણ જાતનું મળ્યું નહીં, પણ આ બાબતે વધુ તપાસ કરતા અમને થોડી સફળ